અરવલ્લી જિલ્લાના મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓ સામે થતા અત્યાચારો અને હિંસાને રોકવા માટે રાજ્ય સરકારના મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા પોલીસ સ્ટેશન બેઝર સપોર્ટ સેન્ટર 2013થી મહિલા ઉપર થતા અત્યાચાર રોકવા માટેની નિઃશુલ્ક સેવા કાર્યરત છે, જેમાં મહિલાઓ સાથે થતા અત્યાચાર, ઘરેલું હિંસા, લગ્ન બહારના સંબંધો અને નશામાં થતી હિંસા, સામાજિક અસમાનતા જેવા કિસ્સાઓમાં મહિલાઓના પરિવારો તૂટતા બચે તે માટે મહિલા સહાયતા કેન્દ્ર મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત છે, જેમાં પીડિત મહિલાઓનું કાઉન્સેલિંગ કરી મહિલાને પોતે નિર્ણય લેવા માટે સક્ષમ બનાવવામાં આવે છે. સેન્ટર પર આવેલા કેસોનું મહિલાનું તેમજ પરિવારજનોનું આવશ્યકતા મુજબ કાઉન્સેલિંગ કરીને કાયદાકીય રક્ષણ અને મહિલાની પોતાના નિર્ણય મુજબની કાર્યવાહી તાલીમબદ્ધ કાઉન્સેલરો દ્વારા પરિવારજનો સાથે યોગ્ય કાર્યપદ્ધતિથી ચર્ચા કરીને પરસ્પર સમજૂતીથી પારિવારિક સમસ્યાઓનું નિરાકરણ લાવીને સમાધાન કરવાનો પ્રયાસ કરે છે. મેઘરજ પોલીસ સ્ટેશનના પોલીસ બેજ સ્પોર્ટ સેન્ટરમાં ઘરેલું હિંસાથી માંડી શારીરિક માનસિક ત્રાસ, મહિલા અત્યાચાર પીડિત મહિલાઓને 240થી વધુ કેસ નોંધાયા છે, જેમાં 110થી વધુ કેસોને સફળતાપૂર્વક ન્યાય, 33 જેટલા કેસો પોલીસ કાર્યવાહી માટે રિફર કરવામાં આવેલ છે અને 40 જેટલા કેસમાં કાઉન્સેલિંગની પ્રક્રિયા ચાલુ છે. બેજ સેન્ટર થકી નારીવાદી અભિગમ અપનાવી પીડિત મહિલાઓને ન્યાય મળ્યો છે. જયદીપ પાટિયા, ZSTV, અરવલ્લી. સપોર્ટ સેન્ટર મહિલા સહાયતા કેન્દ્ર. મારું નામ છે રેવર શીતલબેન. હું 2020થી આ સેન્ટર ચાલે છે, એમાં હું એક વર્ષથી કાઉન્સેલિંગ તરીકેની ફરજ બજાવું છું. ઘરેલુ હિંસાના અહીંયા કેસ વધારે આવે છે, તેમાં કાઉન્સેલિંગ કરીને અમે સમાધાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં વ્યક્તિગત અને જૂથ મિટિંગ કરવામાં આવે છે અને સરપંચો દ્વારા પણ આ મિટિંગ કરવામાં આવે છે. બહેનને જ્યાં સુધી બહેનનો નિર્ણય હોય ત્યાં સુધી જ આ કાઉન્સેલિંગ કરીને સમાધાન કરવામાં આવે છે, જેમાં લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું કાઉન્સેલિંગ કરીને બેનના લક્ષ્ય તરફ કામ કરીએ છીએ અને સમાધાન કરવાનું બને ત્યાં સુધી અમે સમાધાન કરવાનો જ